વડોદરામાં એનએસયુઆઈ દ્વારા જ્ઞાન સહાયક યોજના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય સામે શિક્ષણ મંત્રીનું પૂતળું બાળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા, જોકે રસ્તો બ્લોક કરી અને વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે ધરપકડ પણ કરી છે. ત્યારે શિક્ષણ મંત્રીનું પૂતળું બાળતાની સાથે જ એસપી અને પીઆઈ સહિતના અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ દ્વારા 7 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. એની પહેલેથી થિયરી રહી છે કે જે લાખો બેરોજગાર યુવાનોની મજાક વારંવાર કરી રહી છે, જ્યારે એક શિક્ષક કે પોતાનું કહી શકાય કે વિદ્યાર્થીઓના દેશનું ભવિષ્ય એના હાથમાં હોય છે, ત્યારે એને કોન્ટ્રાક્ટ ઉપર લઈ આવી જે જ્ઞાન સહાયક યોજના છે એનો આજે અમને વિરોધ છે કે જ્ઞાન સહાયક યોજના તાત્કાલિક રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કેમ કે આપણે જોઈ શકીએ કે અત્યારે ઘણા બધી પદો શિક્ષક 30,000 થી વધારે જગ્યાઓ ખાલી છે, છતાં કોન્ટ્રાક્ટ બેસ કેમ એવું અમે પૂછવા માંગીએ છીએ. કોન્ટ્રાક્ટ કરવું હોય તો તમે ધારાસભ્યમાં કોન્ટ્રાક્ટ કરો, કોન્ટ્રાક્ટ કરવું હોય તો તમે પ્રધાનમંત્રીમાં કોન્ટ્રાક્ટ કરો. આ દેશના યુવાનો ઉપર મજાક કરવાનું બંધ કરે. આ ગુજરાત રાજ્યની ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા જે શિક્ષકોનું શોષણ કરવા માટે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી છે, એ એવી યોજના છે એ આખા પ્રદેશની જનતાને ભરમાવીને જ્ઞાન સહાયક નામ આપીને ટેટ ટાટના વિદ્યાર્થીઓને ઉમેદવારો જોડે અન્યાય કરવા માટેની આ યોજના છે, એમનું શોષણ કરવા માટેની યોજના છે. આજે વડોદરામાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના આગેવાનીમાં ભાજપ કાર્યાલય સામે શિક્ષણ મંત્રીનું પૂતળા દહન કરીને જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગણી સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે.